સુરત વરાછા વિસ્તારમાં વેપારીને વ્યાજખોરો દ્વારા માર મારી તેની પાસે તેની ધંધાની દુકાન અને ગોડાઉનના જબરજસ્તી ખોટી રીતે સાતાખાત કરાવી લીધા હતા અને બીજી બાજુ રૂપિયા માટે પરિવારના સભ્યો તેની પત્ની અને પુત્રીને ફોર વ્હીલ ગાડીમાં અપહરણ કરી લઈ જવાની કોશિશ કરી હતી. સદનસીબે બારકી અને મહિલા દ્વારા બૂમાબૂમ કરાતા લોકોના ટોળા એકઠા થઈ જતા વ્યાજખોરો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. પોલીસ કમિશનર કચેરી પર આવેલા પરિવારજનોએ જણાવ્યું હતું કે છેલ્લા એક અઠવાડિયાથી વ્યાજખોર વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે, પરંતુ વ્યાજખોરો વરાછા વિસ્તારમાં મોટું માથું હોવાથી પોલીસ તેના પર કડક કાર્યવાહી કરવાના બદલે સામાન્ય કલમ લગાવી વ્યાજખોરોને છાવરી રહી છે. સાથે જ આ વ્યાજખોરોને કારણે અગાઉ પણ 4 જેટલા વેપારીઓ આપઘાત કરી ચૂક્યા છે. આ પરિવારને વારંવાર ધમકી મળતા પરિવાર ભયના ઓઠામાં જીવી રહ્યો છે. તો આજરોજ આ પરિવાર અને અન્ય ભોગ બનેલા લોકો આજે વરાછા પોલીસ આ વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરે અને ખુલ્લેઆમ ફરતા વ્યાજખોરોને પકડે તે માટે પોલીસ કમિશનર ખાતે પહોંચી ઉચ્ચ અધિકારીને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી. તમારા સાથે શું બનાવ ભાઈ? બનાવ એ છે કે હું દુકાન ધરાવું છું અશ્વની કુમાર ઉપરની જૂની, ને 55 લાખ રૂપિયા મેં નિલેશ કછડિયા પાસે વ્યાજે લીધેલા છે. એ તો 2.5-3 કરોડ રૂપિયા મેં ચૂકાવી દીધા છે અત્યાર સુધી. છતાં એ લોકો મારા પાસે 55 લાખની જલજબરી ડાક ધમકી આપીને વસૂલાત કરવાની કોશિશ કરે છે. મારા પાસે 2.5 ગોદામ ને દુકાન મારો નામે કરી લીધું છે એને જલજબરી. તમે શું ઈચ્છો? અમે ઈચ્છીએ છીએ કે અમને ન્યાય મળે સાહેબ. પૂરી વરાછા પોલીસ સ્ટેશન કમ્પ્લેન કરેલી છે સાહેબ, પર વરાછા પોલીસ ઉપર ભરોસો નથી. તો અમને એવું ઈચ્છે છે કે અમારું અમરોલી રહેવાનું છે, તો કેસ અમરોલી પોલીસ સ્ટેશન ટ્રાન્સફર કરી દે. તમે કેટલા પૈસા લીધા હતા? 55 લાખ રૂપિયા લીધા. હવે શું કહે છે? હજુ 55 લાખ રૂપિયા માંગે છે. અને અમારું દુકાનના ગોદામ બલજવરી નામ પર કરી લીધું છે. એનું નામ જાનકી નિલેશભાઈ કાછડી. મમ્મી પપ્પા બધાને ધમકી આપે છે, અને મારા પપ્પાએ વ્યાજના પૈસા લીધા હતા. તે પેટે 1 કરોડ રૂપિયા વ્યાજ લઈ લીધું છે અને 55 લાખ ધમકી આપે નિલેશ કાછડિયા. એમાં મમ્મી પપ્પાની સાથે, મમ્મી બેનની સાથે બદતમીજી કરવાની કોશિશ કરેલી હતી. એ લોકરમાં ગયા હતા, બંધ કરાવવા લોકર ગયા હતા, તો વચ્ચે ગાડી, એ લોકોની ગાડી આગળ એમને ગાડી રોકી લીધી અને મારા બેનને ગાડીમાં બેસાડવાની કોશિશ કરી હતી. તમે શું ઈચ્છો? હવે અમને 1 મહિના પછી વિદેશ જવાનો છે અને એનો વિઝા કેન્સલ થવો જોઈએ અને એને જેલમાં નાખવા જોઈએ. અમારે સેફ્ટી જોઈએ છે. સુરેશ મિશ્રા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.